હરિયો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ઘરે કેમ મસ્તી કરો છો? કેમ મજા પડે છે ને ભણવાનું? ઓછું સ્કૂલમાં હોય તો ભણવું વધારે પડે હે ને. અત્યારે તો મજા, મસ્તી, ટીવી જોવાની હે ને, અને શું કરવાનું? મોબાઈલ ભણવાનું. બીજું શું કરો છો? ઘરે ભણો છો? ભણો છો ને? હા, તો આપણે અગાઉ તમને મેં લખવા આપ્યું તે લખી દીધું હે ને. તો હવે આપણે આખો દિવસ મોબાઈલ રમ રમ કરીએ કે ટીવી જો જો કરીએ તો આપણને કશું આવડે ના આવડે ના આવડે ને. તો હવે આપણે થોડું ભણવું પણ પડે ને. તો આપણે શું કરીશું? આજે તમારે મારી સાથે ભણવાનું છે, લખવાનું છે, બરાબર ને? તો તમે લખશો લખશો ને? સરસ. તો તમે ગણિતની નોટ અને સ્વાકૃતિ તમને રોજ કહેલું છે કે તમારે લઈને બેસવાનું છે. તો તમે બેઠા છો, બાજુમાં લઈને બેઠા છો ને? હા. તો હવે ચલો બધા પેજ નંબર, આપણે ગણિતની જે આપણે તમારી સ્વાપોથી છે ને, અભિનવ ગણિત લેખન, હા, ગણિતની ચોપડી છે ને, હા, એ ખોલો અને પેજ નંબર 82 આઠમ પગલ 82 નંબરનો પેજ ખોલો. ચલો મમ્મી પપ્પા પાસે બેસીને તમે પેજ નંબર ખોલી અને તૈયાર કરો. ચલો બધા પેજ નંબર કયો ખોલશો? 82. એમાં આજે આપણે 1 થી 100 અંક બોલીને લખીશું. હું પણ બોર્ડમાં બોલીશ અને લખીશ, તમારે પણ, તમને પણ આવડી ગયા હશે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોશિયાર હશે કે જેને 1 થી 100 મોઢે લખતા હશે, બોલી બોલીને જોયા વગર, કશામાં બોલ જોવાનું નહીં અને જાતે બોલીને લખતા હશે હે ને. પણ અમુક એવા પણ હશે કે જેમને ભૂલ પડતી હશે, બરાબર. તો બધાએ શું કરવાનું? આજે મારી સાથે જોઈને બોલીને લખવાનું છે, બરાબર. તો ચલો બધા હવે 82 નંબરનું પેજ ખોલી દીધું. ખોલ્યું બધાએ? સરસ. ચલો હવે હું અહીંયા લખીશ, તમારે પણ મારી સાથે લખવાનું છે. ચલો બધા ખોલી દો, બધા 82 નંબરનું પેજ ખોલજો. હા, હવે થોડી ઝડપ રાખજો, તમને ટાઈમ આપી દીધો છે. જેને ના ખબર પડે એને જો આ ખોલેલું છે, મેં આ લખેલું છે ને, એવી રીતે આપણે પણ સરસ અક્ષરે લખવાનું છે. તમારા જેવા વિદ્યાર્થીએ લખેલું છે, જુઓ છે ને, એવું તમારે પણ લખવાનું છે, બરાબર. તો ચલો 82 નંબરનું પેજ ખોલ્યું બધાએ. સરસ. ચલો હવે બધાએ નોટ નંબર પેન્સિલ લઈ લીધા બાજુમાં. સરસ. ચલો હવે લખો, ચલો લખજો હો મારી સાથે. એ લખ્યો ને? સરસ. 2 3 4 5 6 7 8 9 11 10 લખાઈ ગયું. ચલો બીજી લાઈન હવે. 2 1 11 બોલી લખજો. 1 2 3 4 1 4 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 બગડીને મીંડે 20. ચલો કહ્યું કે આજુબાજુ વાતો ના કરતા હો, આપણે લખજો. ચલો બધા મીંડે 20 લખાઈ ગયા. સરસ. ચલો લખો, બગડી કડી 21 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 બગડ 7 8 27 બગડ 8 28 બગડ 9 9 39
ચાલીસ લખાઈ ગયું લખાઈ ગયું બધાને ચલો લખો ચોગડે કોડે તાલીસ ચોગડ બગડ બે તાલીસ ચોગડ તગડ તે તાલીસ બે ચોગડા ચુવાળીસ ચોગડ પાછળ પિસ્તાળીસ ચોગડ છગડ છેતાળીસ ચોગડ સાતળ સુડતાળીસ ચોગડ આઠળ અડતાળીસ ચોગડ નવ્વાળ ઓગણ પચાસ પાછળે નીંદે પચાસ પાછળે કડે ખાવન પાછળ બગડ બાવન પાછળ તગડ તે પણ પાછળ ચોગડ ચોપણ બે પાછળા પંચાવન પાછળ છગડ છ પાછળ સાતળ સત્તાવન પાછળ આઠળ અઠાવન પાછળ નવ્વાણ ઓગણ સાઠ છગડે નીંદે સાઠ છગડે કડે એકસઠ છગડ બગડ બાસઠ છગડ તગડ ત્રેસઠ છગડ ચોગડ ચોસઠ છગડ પાછળ પાસઠ બે છગડા છાસઠ છગડ સાતળ સડસઠ છગડ આઠળ અડસઠ છગડ નવ્વાણ ઓગણ સિત્તેર સાતળે નીંદે સિત્તેર ચલો સાતળે કડી કોતેર સાતળ બગડ બોતેર સાતળ તગડ તોતેર સાતળ ચોગડ ચુમોતેર સાતળ પાછળ પંચોતેર સાતળ છગડ છોતેર બે સાતળા સિત્યોતેર સાતળ આઠળ ઇઠોતેર સાતળ નવ્વાણ ઓગણ એંસી આઠળે નીંદે એંસી બરાબર હવે શું આવશે આઠળે કળ શું આવે આઠળે કળ તો લખજો આઠળે કળ એક્યાસી આઠળ બગડ બ્યાસી આઠળ તગડ ત્યાસી આઠળ ચોગડ ચોર્યાસી આઠળ પાછળ પંચ્યાસી આઠળ છગડ છ્યાસી આઠળ સાતળ સિત્યાસી બે આઠળા ઇઠ્યાસી આઠળ નવ્વાણ નેવ્યાસી ધ્યાન રાખજો હો અહીંયા નેવ્યાસી બોલાશે નવડા નીંદે નવળે કોળે કાણું નવળ બગડ બાણું નવળ તગડ તારું નવળ ચોગડ ચોરાણું નવળ પાછળ પંચાણું નવળ છગડ છાણું નવળ સાતળ સત્તાણું નવળ આઠળ અઠાણું બે નવડા નવ્વા
જેને લખ્યું છે મારી સાથે એને સરસ અને જેને નથી ભાઈ અને થોડું ઘણું રહી ગયું છે એ અંદર જોઈને પૂરું કરી દેશે બરાબર ને તો હું તમને થોડો ટાઈમ આપું છું જો પૂરું કરી દો બરાબર ચલો બધા પૂરું થઈ ગયું અને જેને ધીમે ધીમે લખે છે એને પૂરું થયું હશે નહીં બરાબર તો તમે પછીથી પૂરું કરી દેજો બરાબર હવે અત્યારે અહીંયા ધ્યાન આપો બરાબર તો તમે બધા ધ્યાન આપશો ને તો અમે બધા તમારી ચોપડ જે સ્વાપોતી છે ને એ બંધ કરી અને મૂકી દો રબર પેન્સિલ બધું નીચે મૂકી દો અને અદર પાડી દો ચલો સરસ મજાની વાળી પાડી દીધી ને બધા ડાયા છો હે ને સરસ ચલો હવે બધા અધર પાડી દીધી હા તો હવે અહીંયા ધ્યાન આપજો હા આપણે લખ્યા તો ખરા પણ આપણે એ પણ જોઈ લેવાનું તમારી સ્વાપોતીમાં કે બધી લાઈન તમે સાચી લખી છે કે નથી લખી એ પણ ધ્યાન કરી લેજો હા અત્યારે આપણે વાંચન કરીશું અત્યારે કોઈ નહીં જુએ પછી જોવાનું બરાબર તમારા મમ્મી પપ્પા તમારા પાસે બેઠા છે તો જોઈ લેશે કે તમે સાચું લખ્યું છે કે ખોટું એમાં ભૂલ તો નથી નહીં ને બરાબર ચલો બધા અહીંયા ધ્યાન આપજો હા અત્યારે કશું જોવાનું નથી આપણે બરાબર બધા પાણી સીધા બેસી જાઓ ચલો એક અહીંયા ધ્યાન આપજો હા જ્યાં જ્યાં હું મૂકું છું ત્યાં ત્યાં તમારે ધ્યાન આપવાનું બરાબર તો એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બોલજો હા મારી સાથે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુંમોતેર પંચોતેર છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર ઓગણએંસી એંસી એક્યાસી બ્યાસી ત્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સિત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું સો બરાબર તો આજે આપણે લખ્યા બરાબર એટલે આપણને મગજમાં રિપીટ થઈ ગયા કે એથી સો સુધીના અંક આપણે લખ્યા પણ હવે પછી એના પછી આપણે શું શીખવાનું હતું ભાઈ કે એકથી અરે પછીની સંખ્યા લખવાની છે પણ એ શેમાં લખવાની છે નોટબુક પણ એ અત્યારે મારી સાથે તમારે લખવાની નથી પહેલાં તમારા વાલીશ્રી તમને આ સંખ્યા તમને નોટમાં લખી દેશે અને જ્યારે વાલીશ્રી તમે લખો ત્યારે તમે સંખ્યા લખો બે ખાના છોડ બે ખાનામાં એક ખાનામાં લખશો ઊભા અને એક ખાના સંખ્યા પછી બે ત્રણ ખાના છોડી છોડીને લખજો જેથી કરીને બાળકની વચ્ચે જગ્યા પડશે અને અક્ષર સારા દેખાશે બરાબર તો એ રીતે તમને તમારા વાલીશ્રી સંખ્યા લખી દેશે પણ અત્યારે તમારે લખવાની નથી અત્યારે શું કરવાનું ધ્યાન રાખવાનું કે પછીની સંખ્યા કઈ રીતે લખાય બરાબર તો આપણે પછીની સંખ્યા નોટમાં લખવાની છે પણ અત્યારે નહીં બરાબર ચલો અત્યારે તો ધ્યાન જ આપવાનું કે કોના પછી શું આવશે બરાબર પછીની સંખ્યામાં આ કેટલા છે બોલો તો છગડ એકડ છે તો છગડ એકડ કેટલા થાય એકસઠ કેટલા થાય એકસઠ તો છગડ એકડ એકસઠ એકસઠ પછી શું આવશે છગડ બગડ તો છગડ બગડ બાસઠ બરાબર ને અહીંયા આપણે શું લખીશું છગડ
બગર તો છગડ બગર 62 હવે આ કેટલા છે છગડ 90 તો તમારે કઈ લાઈન યાદ કરવી પડશે 6 કેટલાની 6 તો આ સંખ્યા આવે ત્યાં સુધી તમારે યાદ કરવી પડે કે ભાઈ છગડ 161 છગડ બગર 62 છગડ 63 છગડ 64 છગડ 65 બે છગડા 66 છગડ 68 છગડ 90 69 કેટલા થયા 69 હવે 69 પછી શું આવશે 7 મીંડે 70 આપણે અહીંયા શું લખીશું 7 મીંડે 70 અહીંયા ધ્યાન આપજો બેટા એટલે તમને જલ્દી આવડી જાય અને આ કેટલા છે 9 અને આ 2 તો 90 બગર શું કહેવાય 90 બગર તો 90 બગર યાદ કરવા માટે કઈ લાઈન યાદ કરવી પડે આપણે 9 ની તો આ 9 ની લાઈન કહેવાય તો 90 એકડ 91 આવે 90 બગર 92 તો આવી ગયા 90 બગર 92 92 પછી શું આવશે 90 તગડ 93 શું આવે 90 તગડ આવે તો 90 તગડ 93 હવે આ કેટલા છે 8 ચોગડ 84 કહેવાય પણ બધાને પૂરું ના બી આવડતું હોય બરાબર તો આ 8 ચોગડ છે તો 8 ની લાઈન છે તો 8 ની લાઈન માં પહેલા શું આવશે 8 પહેલા છે એટલે આપણે 8 ની લાઈન યાદ કરવી પડે બરાબર તો 8 ની લાઈન માં પહેલા શું આવે 8 એકડ તો 8 એકડ 81 8 બગડ 82 8 બગડ 83 8 ચોગડ 84 8 ચોગડ 84 પછી શું આવશે 8 પાછળ તો 8 પાછળ કેટલા આવશે ભાઈ 85 શું કહેવાય 8 પાછળ તો 8 પાછળ 85 હવે આ કેટલા છે 90 7 તો આપણે કઈ લાઈન યાદ કરવી પડે 9 ની તો 9 ની લાઈન માં પહેલા શું આવશે 9 એકડ 91 ધ્યાન રાખજો ને તમે લાઈન પણ બોલતા આવી જશે કઈ લાઈન માં શું બોલાય અત્યારે એને ધ્યાન આપજો 90 એકડ 91 નવર બગર 92 નવર તગડ 93 નવર ચોગડ 94 નવર પાછળ 95 નવર છગડ 96 નવર 77 આવી ગયા તો નવર 77 97 શું કહેવાય 97 તો નવર 97 પછી શું આવશે નવર 68 કેટલા આવે નવર 68 તો નવર 68 કેટલા કહેવાય 98 કેટલા કહેવાય 98 બરાબર હવે આ કેટલા છે 8 6 તો કઈ લાઈન યાદ કરવાની આપણે 8 ની તો 8 એકડ 81 8 બગડ 82 8 તગડ 83 8 ચોગડ 84 8 પાછળ 85 8 છગડ 86 આવી ગયા 8 છગડ 86 પછી શું આવશે 8 7 તો 8 7 કેટલા થશે 87 કેટલા થાય 87 8 7 87 હવે કેટલા છે ફરીથી 8 ના લઈ આવે 8 90 છે કેટલા છે 8 90 તો 8 ની લાઈન યાદ કરવી પડે હવે આપણે 8 7 87 સુધી તો આપણે બોલતા આવ્યા તો બરાબર પછી શું આવશે 2 8 88 પછી 8 90 8 નંબર 89 શું કહેવાય 89 8 નંબર 89 અને પછી નવડા મીંડે 90 તો આપણે અહીંયા શું લખીશું નવડા મીંડે 90 બરાબર તમને એમ થશે કે મેમ અહીંયાથી કેમ સીધું લાયા તો કેમ કે આટલી લાઈન છે આ આખી લાઈન છે એટલે યાદ આપણે કરવી પડે તો આપણે બોલતા બોલતા 8 7 87 સુધી આપણે બોલ્યા હતા પછી 2 આઠડા 88 આવે અને 8 90 89 બરાબર આવી ગયા પછી શું આવશે 9 મીંડે 90 આવે એમ તમારે પણ યાદ રાખવાનું હવે કેટલા છે 7 મીંડે તો 7 મીંડે શું થાય 70 આવે તો 7 મીંડે 70 તો 7 મીંડે 70 થઈ જાય પછી કઈ લાઈન આવે 7 એકડ તો 7 એકડ 71 તો આપણે અહીંયા શું લખીશું 7 એકડ 71 લખીશું બરાબર ને 7 મીંડે 70 પછી 7 એકડ
71 બરાબર એ રીતે અહીંયા કેટલા છે 8 એકર તો 8 એકર કેટલા થશે 81 8 એકર 81 તો 81 પછી શું આવશે 8 બગર તો 8 બગર કેટલા થશે 82 તો 81 પછી 82 બરાબર આ કેટલા કહેવાય 81 81 પછી શું આવ્યું 82 હવે આ કેટલા છે 6 5 તો 6 ની લાઈન યાદ કરો 6 એકર 61 6 બગર 62 6 તગર 63 6 ચોગળ 64 6 પાછળ તો 6 પાછળ કેટલા થયા 65 પછી શું આવશે 2 છગડા આવશે તો 2 છગડા શું કહેવાય 66 બરાબર ને તો આ શું કહેવાય 65 આ કેટલા લખેલા છે 6 પાછળ 65 છે તો 65 પછી શું આવે 2 છગડા 66 આવે બરાબર યાદ રાખવાનું કે પાછળ 65 પછી શું આવશે 66 હવે કેટલા છે 53 તો 5 તગડ છે હવે કઈ લાઈન યાદ કરવી પડશે 5 તગડ છે તો 5 એકડની બરાબર ને તો 5 એકડ 51 5 બગડ 52 5 તગડ 53 આવી ગયા પછી શું આવશે 5 ચોગડ 54 શું આવશે 5 ચોગડ તો 5 ચોગડ 54 હવે ધ્યાન રાખજો કે 5 તગડ લખેલા એટલે કેટલા કહેવાય 53 53 પછી શું આવે 5 ચોગડ 54 આવે બરાબર 5 તગડ 53 પછી 5 ચોગડ 5 તગડ અને 5 ચોગડ આવી ગયા તો 5 તગડ 53 પછી 5 ચોગડ 54 આવે હવે કેટલા છે 8 5 બરાબર તો તમે કઈ લાઈન યાદ કરશો 8 તો 8 એકર 81 8 બગર 82 8 તગડ 83 8 ચોગડ 84 અને 8 5 85 આવી ગયા પછી શું આવશે તો 8 6 આવશે શું આવે 8 6 આવે 8 5 85 પછી 8 6 86 આવે બરાબર હવે કેટલા છે 90 બગર તો કઈ લાઈન યાદ કરવી પડશે આપણે જો 85 85 પછી 86 આવે બરાબર હવે આ કેટલા છે 90 બગર તો 90 બગર માં કઈ લાઈન યાદ કરવી પડશે 9 ની તો 9 90 એકર 91 90 બગર 92 આવી ગયા પછી શું આવશે 90 તગર તો 90 તગર 92 શું આવે 90 તગર 92 તો 90 બગર 92 પછી 90 તગર 92 હવે આ કેટલા છે 2 નવડા તો આપણે 90 એકર 91 થી 91 92 92 સુધી તો આપણે આવી ગયા પછી શું કરીશું આપણે 9 ની લાઈન યાદ કરવી પડશે ને તો 92 પછી શું આવે 90 ચગડ 94 90 પાછળ 95 90 ચગડ 96 90 સાતડ 97 90 આઠડ 98 અને 2 નવડા 99 પછી શું આવશે 2 નવડા 99 પછી 1 ને 2 મિંડે 100 તો અહીંયા લખેલા છે 2 નવડા 99 પછી શું લખેલું છે 1 ને 2 મિંડે 100 તો આપણે અહીંયા શું કરીશું પહેલા 1 નું લખીશું અને 2 મીંડા કરીશું આપણે ભૂલે છે ને 1 ને 2 મિંડે 100 એટલે 1 નો કરવાનો અને 2 મીંડા કરવાનો 1 મીંડું ના કરતા 1 મીંડું કરશો તો 10 થશે તો તમારું ખોટું પડશે બરાબર પણ 2 મીંડા કરશો એટલે 100 થાય એટલે 99 પછી 100 બરાબર 2 નવડા 99 99 પછી 1 ને 2 મીંડે 100 આવે બરાબર હવે આ કેટલા છે 2 છગડા છે હવે કઈ લાઈન યાદ કરવી પડશે 6 ની તો 6 એકડ અને 2 છગડા આવે ત્યાં સુધી આપણે યાદ કરવું પડશે બરાબર ને તો 6 એકડ 61 6 બગડ 62 6 તગડ 63 6 ચોગડ 64 6 પાછળ 65 2 છગડા 66 6 સાત 67 6 આઠ 68 અરે 2 છગડા 66 પછી શું આવ્યું આપણે આગળ આગળ બોલી ગયા બરાબર ને તો હવે આપણે કેટલા સુધી બોલવાનું આટલે સુધી બરાબર કે તમે આગળ આગળ જશો તો આવી રીતે તમને યાદ રહેશે કેમ કે તમને તમારી સંખ્યા મળે નહીં બરાબર એટલે આપણે કેટલા સુધી બોલવાનું 2 છગડા 66
બે જગડા 66 પછી શું બોલ્યા હતા આપણે 6 7 તો અહીંયા કેટલા લખીશું આપણે 6 7 તો 6 7 67 થાય બરાબર 2 જગડા 66 પછી 6 7 67 આવે તો 66 પછી 67 આવે હવે કેટલા છે 7 8 છે તો હવે કઈ લાઈન અંદર પડશે આપણે 7 ની તો હવે ક્યાં સુધી 8 આવે ત્યાં સુધી તો 7 એકડ 71 7 બગડ 72 7 બગડ 73 7 ચોગડ 74 7 પાછળ 75 7 ચોગડ 76 બે સાતડા 77 અને 7 આઠડ 78 બરાબર ને તો 7 આઠડ 78 પછી શું આવશે 7 9 તો 7 9 કેટલા થશે 79 કેટલા થાય 79 7 9 79 થાય બરાબર હવે કેટલા છે 55 90 5 તો 90 5 55 તો આપણે યાદ કરવા પડશે ને તમને ઘણા એવા છે કે અંદર આવડતું છે સીધું કે 90 5 55 તો એમને આવડી જાય પણ ઘણા એવા ભી ઘણા વિદ્યાર્થી અડધા વિદ્યાર્થી અમુક વિદ્યાર્થી એવા ભી હશે કે એમને સીધી ખબર ના પડે પણ યાદ કરવું પડે એટલા માટે હું તમને યાદ કરાવું છું જેથી કરીને જેને નથી ફાવતું એને પણ આપણે અને તમને વારંવાર તમે યાદ કરો તો તમારું રિવિઝન થયા કરે તો તમને ભૂલ પડે નહીં બરાબર તો 90 પાછળ 95 છે બરાબર તમે બોલી ગયા છો પણ હું આપણે યાદ કરીશું કે 9 ની લાઈન છે તો 9 ની 5 સુધી આ ત્યાં સુધી આપણે યાદ કરવાનું તો 90 એકડ 91 90 બગડ 92 90 તગડ 93 90 ચોગડ 94 90 પાછળ 95 શું થયું 90 પાછળ 95 પછી શું આવે 90 6 તો 90 6 96 શું આવે 90 6 96 90 પાછળ 95 95 પછી 90 6 96 આવે હવે આ કેટલા છે 8 તગડ તો આપણે કઈ લાઈન ચાલુ કરવી પડશે 8 બરાબર ને તો 8 એકડ 81 8 બગડ 82 8 તગડ 83 8 તગડ 83 પછી શું આવશે 8 ચોગડ 84 તો અહીંયા આપણે શું લખીશું 8 ચોગડ 84 હવે ધ્યાન રાખજો 8 તગડ 83 83 પછી 8 ચોગડ 84 આવે હવે કેટલા છે 90 6 તો 9 ની લાઈન યાદ કરવી પડશે તો 90 એકડ 91 90 બગડ 92 90 તગડ 93 90 ચોગડ 94 90 પાછળ 95 90 છગડ 96 આવી ગયા પછી શું આવશે 90 7 90 7 97 બરાબર કેટલા થાય 90 7 97 પછી શું છે 8 7 તો 8 ની લાઈન યાદ કરવી પડશે તો 8 એકડ 81 8 બગડ 82 8 તગડ 83 8 ચોગડ 84 8 પાછળ 85 8 6 86 8 7 87 પછી શું આવશે 2 8 88 કેટલા આવે 2 8 88 બરાબર ને હવે કેટલા છે 9 મીંડે 90 9 મીંડે 90 પછી શું આવે 9 એક 91 શું આવે 90 એકડ 91 90 મીંડે 90 પછી 90 એકડ 91 બરાબર તો તમે પણ તમારે નોટમાં આવી રીતે લખવાનું છે પણ ક્યારે લખશો કે તમને પહેલા સંખ્યા લખી દેશે પછી તમારે જવાબ લખવાના છે તો તમારે પણ એ રીતે નોટમાં લખવાનું છે પણ કેવા અક્ષરે લખવાનું સરસ અક્ષરે પણ પહેલા એકવાર નજર મારી લો કે કઈ રીતે લખાય છે બરાબર ચલો બધાએ નજર મારી લીધી તો હવે તમે પણ આ રીતે સરસ રીતે નોટમાં લખી દેજો સરસ અક્ષરે નોટમાં લખજો અને આ છે એ ચોપડીમાં આપણે એક વખત લખી દીધું છે જેને બાકી છે એ પૂરું કરી દેશે અને સ્વાપોથીમાં અને નીચે પણ તમારે લખી દેવાનું છે બરાબર તો આ નોટ સ્વાપોથીમાં ઉપર નીચે 100 ના અંક લખવાના છે અને આ નોટમાં લખવાનું છે બરાબર તો સરસ અક્ષરે તમે લખી દેજો બરાબર
તો આવજો હરિયમ.